नमस्कार दर्शक मित्रों, एसएनपी न्यूज में आपनું સ્વાગત છે. હું છું આપની સાથે રૈશા પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કોર્સના પૂર્વ પટ્ટીની અવધૂત સોસાયટી નજીક આટલા તોફાને ચડ્યા વાહન ચાલકોમાં પકડાટ. દેવમોગરા પાંદુડી માતાજીના મંદિર 5 દિવસીય મેળાનો પ્રારંભ. 2 દિવસથી હજારો ભક્તોનું માળો મેળામાં ઉમટ્યું. વર્ષ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ બિનાની. વર્ષના તમામ વિસ્તારની કચરા પેટીઓ ભરપૂર. વિપક્ષીઓએ આંદોલનની આપી ચીમકી. અંકલેશ્વરમાં પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલના કાફલાને રોકનાર દારૂડિયા સામે ગુનો દાખલ. પિસ્તોલ કારતૂસ પણ મળી આવ્યા. વડોદરા જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે. જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પૂર્વપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે. ભરૂચ વડોદરાને જોડતા નેશનલ હાઈવે 48 ઉપર આરટીઓ કચેરી નજીક 2 ફોર વ્હીલ કાર અને 1 મોટરસાઇકલ મળી ટ્રિપલ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટરસાઇકલ ચાલક સવાર રોડ ઉપર પટકાયા હતા, જેમાં મહિલાને ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે ચાલકને પણ ઇજા થઈ હતી અને મોટરસાઇકલ રોડની સાઇડ ઉપર ઉતરી ગઈ હતી, જ્યારે અન્ય ફોર વ્હીલ ગાડીને પણ મોટું નુકસાન થયું હતું. અકસ્માતના કારણે ગાડી પણ પલટી મારી ગઈ હતી. રોડની સાઇડમાં ઉતરી ગયેલી ગાડીને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જ્યારે અન્ય એક ફોર વ્હીલ ગાડીને પણ નુકસાન થયું હતું અને વાહનને અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવારથી ખસેડવાના પ્રયાસો કર્યા હતા. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માતના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને ભરૂચથી નબીપુર તરફ સતત વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી, જેના કારણે પોલીસ કાફલાએ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત સર્જાયેલા વાહનોને રોડની સાઇડ ઉપર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અંકલેશ્વર પાલિકાની ડમ્પિંગ સાઇટ હવે વિવાદમાં આવી રહી છે. વૈજ્ઞાનિક અને કાયદાકીય રીતે ડમ્પિંગ સાઇટ યોગ્ય નહીં હોવા સાથે ગેરકાયદેસર કચરાનો જમીનમાં દાટી નિકાલ કરાતો હોવાનું કૌભાંડ પણ સામે આવી રહ્યું છે. ભરૂચ નગરપાલિકાનું ડમ્પિંગ સાઇટનો હજી વિવાદ સમ્યો નથી. ત્યાં જ અંકલેશ્વર પાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર કચરાનો નિકાલ વૈજ્ઞાનિક અને કાયદાકીય રીતે થતો નહીં હોવાનું સામે આવ્યું છે. પર્યાવરણવાદી રોહિત પ્રજાપતિએ પણ અંકલેશ્વર પાલિકાની ડમ્પિંગ સાઇટની મુલાકાત લઈ જીપીસીબીને ફરિયાદ કરી હતી. જીપીસીબીએ દોડી આવી પાલિકાને કચરાના જમીનમાં ગેરકાયદેસર નિકાલ બદલ અંકલેશ્વર પાલિકાને પણ નોટિસ ફટકારવાની કવાયત આરંભી હતી. 2 દિવસ પહેલાં ભરૂચ નગરપાલિકાનું ઘન કચરાનો નિકાલ અમૃતપાલાની સીમમાં થતું હતું. એ પ્રકરણ બાદ આજે આપણે અહીંયા અંકલેશ્વરના આંબોલી હદ વિસ્તારની અંદર જોઈ રહ્યા છીએ કે એ ખેતીની જમીનની અંદર મોટા ખાડાઓ ભૂતકાળમાં કરવામાં આવ્યો છે, એમાં માટી નિકાલ કરવામાં આવ્યો હતો. હવે એ જગ્યા પર નગરપાલિકાની જે ડમ્પિંગ સાઇટ છે, સુકાવલી કહેવાય, ત્યાંથી કચરો ઉઠાવીને આ ખાડામાં નાખવામાં આવી રહ્યું છે. આપણે તો એવું સાંભળતા આવ્યા છે કે વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય છે અને કરોડોના કોન્ટ્રાક્ટો અપાયા છે. જો આટલું બધું થયું હોય અને તે પછી આ જમીનની અંદર આ રીતે સંગ્રહ થતો હોય અને સંગ્રહની પદ્ધતિ પણ ખોટી હોય તો આને પર્યાવરણને મોટું નુકસાન છે, ભૂગર્ભજળને મોટું નુકસાન થશે. નીચે કોઈ લેયર મૂકવામાં આવ્યા નથી, તેનાથી અત્યારે પણ જોઈ શકાય છે કે પાણી જમીનમાં ઉતરી રહેલું છે. પર્યાવરણને થતા આ ગંભીર નુકસાન પાસે સામે તંત્ર આકરા પગલાં ભરે એવી અમારી માંગણી છે અને આની તપાસ કરવામાં આવે કે આ કેમ થઈ રહેલું છે. મ્યુનિસિપલ વેસ્ટ એટલે શહેરનો કે કસ્બાનો જે કચરો નીકળે છે શહેરનો, એના નિકાલની વાત છે. કચરાને સેગ્રિગેટ કરવાનું કાયદામાં પ્રોવિઝન છે, એ થતું નથી. જે સાઇડ પર કચરો પહેલાં નાખ્યો છે એ બી ગેરકાયદેસર છે અને અત્યારે ત્યાંથી ઉંચકીને જે જગ્યા પર નાખવામાં આવે છે એ બી ગેરકાયદેસર છે. સામાન્ય રીતે નાગરિકો એવી અપેક્ષા રાખે કે સરકાર તો કમસે કમ કાયદાનું પાલન કરે. આ કાયદાનું સીધો ભંગ છે. અમારી સીધી 2 ફરિયાદ છે.
एक तो आ तात्कालिक बंद થવો જોઈએ, કચરો પાછો જવો જોઈએ એક વસ્તુ, અને કાયદામાં લખેલી જે કાયદેસરની સાઇટ બનાવવાની હોય ત્યાં નિકાલ થવો જોઈએ. કચરો જે જગ્યાએ પેદા થાય છે, જ્યાંથી આપણે ભેગો કરીએ છીએ, એ ઘરમાંથી જ એ એક ભીનો કચરો ને સૂકો કચરો ને પ્લાસ્ટિકનો કચરો એમ ત્રણ કચરા અલગ ભેગા થવા જોઈએ. જો એ ના કરવામાં આવે તો કાયદાનો તો ભંગ છે જ, પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પીએસએસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે 593/2017 22 ફેબ્રુઆરી 2021 ઓર્ડર છે, એમાં તો આવા પ્રકારનો ગુનો કરનાર નગરપાલિકાને ફાઇન કરવામાં આવે, એની પાસેથી વળતર વસૂલ કરવામાં આવે એનું પણ પ્રોવિઝન છે, એ પણ વસૂલ કરવું જોઈએ, અને આ બહુ ગંભીર ગુનો કહેવાય. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પૂર્વપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે. અંકલેશ્વરના સરકારી અનાજના ગોડાઉનમાંથી ખાનગી દુકાનોમાં સરકારી અનાજ પહોંચતો હોવાની અનેકવાર બાતમીઓ મળી હતી અને ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું. ત્યારે ભરૂચના એક નાગરિક ગૌતમ ડોડિયાએ અંકલેશ્વરમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ખાનગી દુકાનમાં અનાજનો જથ્થો જવાનો હોવાની બાતમી મળતા તેઓએ રેકી કરી અનાજનો ટેમ્પો ખાનગી દુકાનમાં ખાલી થઈ રહ્યો હતો તે દરમિયાન જ અધિકારીઓની ટીમ સ્થળ ઉપર સપાટો બોલાવ્યો હતો. સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો આવ્યો હોવાનું ફલિત થતા અધિકારીઓએ સ્થળ પર કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. સરકારી અનાજના ગોડાઉનમાંથી ગરીબોનું સરકારી અનાજ ખાનગી દુકાનોમાં વેચવાનું કૌભાંડ જાણે ઝડપાઈ ગયું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ ફલિત થયું હતું. સ્થળ ઉપરથી 1.65 હજાર નો અનાજનો જથ્થો તેમજ 4,40,000 નો ટેમ્પો મળી 5.5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પુરવઠા વિભાગે કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. મારું નામ ગૌતમ ડોડિયા છે, હું પત્રકાર છું. મને માહિતી મળી હતી કે સરકારી અનાજના ગોડાઉનમાંથી જે સરકારી અનાજ હોય છે, જે ગરીબ લોકોને માટે વહેંચણી કરવાનું હોય છે, તેનું કેટલાક કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓની મિલીભગતથી આ જે અનાજનો જથ્થો છે એ સગે વગે કરવામાં આવે છે અને તે રાઈસ મિલમાં તેમજ ખાનગી દુકાનોમાં મોકલવામાં આવે છે. આ માહિતીના આધારે મેં થોડી વોચ ગોઠવી હતી અને વોચના આધારે મને આજે માહિતી મળી હતી કે અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે બસ ડેપોની સામે લોટસ ટ્રેડર્સ છે, ત્યાં એક ટેમ્પો સરકારી અનાજનો જથ્થો ભરીને જવાનો છે. તે વોચના આધારે મેં સરકારી અનાજનું જે ગોડાઉન છે ત્યાંથી જે ટેમ્પો નીકળ્યો એનો પીછો કર્યો હતો અને મેં એ ટેમ્પાને રંગે હાથે ઝડપી પાડ્યો છે અને એમાંથી 200 જેટલા કટ્ટા ચોખાના સરકારી ગોડાઉનમાંથી ખાનગી દુકાનમાં સપ્લાય થયા છે. અને આ લોકો છે તે સરકારી અનાજનું જે બારદાન હોય છે એને બદલીને મોટા પાયે આ અનાજના જથ્થાને રાઈસ મિલોમાં ને એમાં સપ્લાય કરે છે. એ બોલાવીને મેં પુરવઠા મામલતદારને જાણ કરી હતી અને પુરવઠા મામલતદાર સ્તર પર આવીને તેમણે તપાસ કરી છે. તેમાં તપાસમાં પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ જથ્થો છે સરકારી ગોડાઉનમાંથી જ આવ્યો હતો અને તેમાં કેટલાક કોન્ટ્રાક્ટરો છે જે ભૂતકાળમાં બ્લેકલિસ્ટ થયા છે એ લોકોની પણ સંડોવણી છે. અને સુરતના કોઈ કોન્ટ્રાક્ટર છે જેનું નામ દેવાંગ છે, એ પેટા એ કોન્ટ્રાક્ટરનો જથ્થો હતો અને એને કામ કરવાનો હતું, તે એ જથ્થો તેણે સગે વગે કરેલો છે અને મોટા પાયે આ લોકો ગેરરીતિ આચરી રહ્યા છે. વડસા જ્યોતિનગર થી સંજયનગર કોલોની વચ્ચેના જાહેર માર્ગ ઉપર જ આખલા તોફાને ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. Thank you.
ભરૂચ જિલ્લામાં જાહેર માર્ગો ઉપર રખડતા ધોળોના કારણે કેટલાય લોકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે। કરજણ તાલુકાના માલોદ ગામ પાસે રસ્તા ઉપર આ ખનીજ વહન કરનાર વાહન દ્વારા ત્રણ નિર્દોષ નાગરિકોનો અકસ્માતને કારણે અવસાન નિપજેલું, જેનાથી સમાચાર જાણી ભરૂચના આદરણીય સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબનું દિલ દ્રવી ઉઠેલું અને તે દિવસે તેમણે તમામ કાર્યક્રમો રદ કરેલા। ત્યારબાદ બીજા દિવસે સ્થળ ઉપર મુલાકાત લેવા માટેનો પોતે કાર્યક્રમ ગોઠવેલો અને ત્યાં કાર્યકરો સાથે પોતે સ્થળ ઉપર ગયેલા અને તે વેળાએ કેટલાક અધિકારી કર્મચારીઓ દ્વારા આ બાબતને ખૂબ હળવાશથી લેવામાં આવેલી। ઘણો લાંબો સમય વીતવા છતાં ત્યાં સ્થળ ઉપર કોઈ વિઝિટ અગાઉ લીધેલી નહીં અને તે સંજોગોમાં મનસુખભાઈ સાહેબે કડક રીતે કાયદાનું પાલન કરવા માટે અને નિયમો અનુસાર કામગીરી કરવા માટે એમને સૂચનાઓ આપેલી, ત્યારે તેવા સંજોગોમાં કેટલાક વ્યક્તિ અથવા તો સંગઠનો દ્વારા એમના એક શબ્દને પકડીને બિનજરૂરી રીતે એ વાતને ખોટું સ્વરૂપ આપવાનું પ્રયત્ન કર્યો છે। ખરેખર મનસુખભાઈ સાહેબ ભરૂચ જિલ્લાની પ્રજાના હૃદયમાં વસવાટ કરે છે અને અનેક ગરીબ કે મુશ્કેલ લોકો જે મુશ્કેલીમાં પડ્યા હોય છે એને હંમેશા પોતાના પરિવારના સદસ્ય ગણી એની વેદનાને વાચા આપવાનું કામ હર હંમેશ પ્રજાના પ્રતિનિધિ તરીકે મનસુખભાઈ સાહેબ કરે છે। એટલા જ કારણે તેઓ છેલ્લી છ ટર્મથી ભરૂચથી લોકસભામાં ચૂંટાઈ છે અને દિલ્હીમાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરે છે। ત્યારે ભરૂચ જિલ્લાના કોઈ નાગરિકનું આવી રીતે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ જણાનું અવસાન થાય અને આ રીતે બેફામપણે નફો કરવાના આશયથી લોકો ખનીજ વહન કરતા હોય અને તેવા સંજોગોની અંદર એમને આક્રોશ સ્વાભાવિક છે અને એ જે આક્રોશ એમને વ્યક્ત કર્યો છે એમાં એમનો કોઈ ભાવ ખોટો નથી, બલકે પ્રજાની જે વેદના છે એને એમને વાચા આપવાનું સુંદર કાર્ય કર્યું છે અને અમે બધા એ મનસુખભાઈ સાહેબના ફેન ક્લબના સભ્યો, અમે ભરૂચના નાગરિકો, અમે એમને જે ભાવ છે કે ભાઈ ગરીબ પ્રત્યે જે મુશ્કેલીમાં મુકાયા છે એ લોકો પ્રત્યે એમની જે ભાવના છે એ ભાવનાને એમને જે પ્રગટ કરી છે એને બીજી રીતે ન મૂલવતા એના શબ્દો પકડવાને બદલે એનો ભાવ પકડીને અધિકારી કર્મચારીઓએ લાગતા વળગતા હોય
પોતે પોઝિટિવ રીતે આ બાબતને લઈને ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય, કારણ કે અગાઉ પણ આવા બનાવો આ વિસ્તારમાં બનેલા છે અને કેટલાય લોકોના માનવહાનિ જાનહાનિ થઈ છે, ત્યારે તેવા સંજોગોમાં પુનઃ આવા બનાવો ન બને તે માટે એમનો મૂળ ભાવ હતો કડક રહે, કામ થાય, કાયદા મુજબ કામ થાય એવી એમની માંગણી હતી, અને એને કોઈ બીજી રીતે મૂલવવામાં આવે તો તે યોગ્ય નથી. આ અંગે અમે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક આવેદનપત્ર આપવા અર્થે અહીંયા ભરૂચ કલેક્ટર કચેરીમાં અમે એકત્ર થયા હતા અને કલેક્ટરશ્રીને અમે વિનંતી કરેલી કે આ અમારી આવેદનપત્રમાં અમારી લાગણી અને જે માંગણી છે તો તે મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડજો. મહાશિવરાત્રિથી 5 દિવસીય દેવ મોગરાના મેળામાં પ્રારંભથી જ હજારો ભક્તો ઉમટી રહ્યા છે. એકમાત્ર નેપાળી શૈલીના આ પ્રાચીન મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા આ મંદિરે મહાશિવરાત્રિથી 5 દિવસ સુધી મેળો ભરાશે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ 3 રાજ્યના શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. આદિવાસી લોક સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતો નર્મદાનો સૌથી મોટો મેળો ગણાય છે. સામાન્ય રીતે મહાશિવરાત્રિને સમગ્ર દેશમાં શિવની પૂજા થાય છે, જ્યારે એકમાત્ર દેવ મોગરામાં મહાશિવરાત્રિએ આદિવાસીઓ શક્તિની પૂજા કરે છે. જો કે શિવ કે શિવરાત્રી સાથે કોઈ સંબંધ નથી, છતાં આ મેળો મહાશિવરાત્રિમાં ભરાય છે. આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે આવીને વસ્યા હતા. નેપાળના પશુપતિનાથ શૈલીનું એકમાત્ર મંદિર દેવ મોગરા ખાતે આવેલ છે. ગુજરાત સરકાર દેવ મોગરાને યાત્રાધામ તરીકે વિકસાવવા જઈ રહી છે, ત્યારે આ ધાર્મિક સ્થળનું મહત્વ વધી ગયું છે. 2000 ફૂટની ઊંચાઈએ સાતપુરાની રયગીરીમાં આવેલ આ મેળામાં પગપાળા સંઘ દ્વારા બળદગાડામાં વાહનો દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બધા આખરી માનતા પૂરી કરવામાં આવે છે. પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આ ગરબી શૈલીના અલંકારો સજી ધજીને આદિવાસી સંસ્કૃતિને જીવંત કરે છે. અહીં શ્રદ્ધાળુઓ પૂજાપામાં ધન ધન્ય મદિરા તેમજ પશુ પક્ષીઓ ચઢાવે છે. આદિવાસીઓની બધા માનમાં કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રદ્ધાપૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દેવ મોગરા મંદિરે પહેલી દળનો દેશી દારૂ ચઢાવવાનો અનોખો રિવાજ પણ છે. આદિવાસીઓ બોટલમાં પહેલી દળનો દેશી દારૂ પાંડોળી માતાને નૈવેદ્ય તરીકે ધરાવ્યા હતા. એટલું જ નહીં, ખેતીનો પહેલો પાક નવું ધન્ય ચઢાવવાનો રિવાજ પણ છે. ટોપલીમાંનું ધન્ય લઈને લોકો આવે છે અને માતાજીને અર્પણ કર્યું હતું. ઉપરાંત બકરા મરઘા જીવતા રમતા મૂકવાનો પણ રિવાજ છે. પહેલા બકરા મરઘાનો બલિ ચઢાવવાનો પણ રિવાજ હતો, પરંતુ આ પ્રથા બંધ થઈ ગઈ છે. આદિવાસીઓ પશુઓને રમતા મૂકી પોતાની બધા માનતા પૂરી કરી રહ્યા છે. અહીં પ્રસાદી તરીકે પહેલી દળનો દેશી દારૂ ચઢાવવાનો પણ રિવાજ પ્રચલિત છે. મહાશિવરાત્રિથી શરૂ થતા દેવ મોગરા માતાના પવિત્ર યાત્રા અને મેળાને COVID-19ની ગાઈડલાઈનને અનુસરીને ખૂબ ઉત્સાહમાં આનંદમાં આ યાત્રા શરૂ થઈ છે. યાત્રીઓ ખૂબ જ આદિવાસીઓની આસ્થા અને શ્રદ્ધાનું સ્થાન છે. ખૂબ જ પવિત્ર ભૂમિ ઉપર આદિવાસીઓ વર્ષમાં એકવાર પોતાની કુળદેવીના દર્શન અવશ્ય કરતા હોય છે અને તે જ કારણે તેઓ આ વર્ષે ચાલુ સાલે ખૂબ જ ઉત્સાહ, આનંદ, ઉલ્લાસમાં પોતાના વસ્ત્રો, પોતાની આભૂષણોમાં સજ્જ થઈને માં દેવ મોગરાના દર્શન કરવા આવી રહ્યા છે. ખૂબ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને ખૂબ જ શાંતિથી આ દર્શન યાત્રા પૂર્ણ થશે. અહીંયા પ્રશાસનિક વ્યવસ્થા પણ ખૂબ સરસ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત ખૂબ સારો કર્યો છે. સ્થાનિક પંચાયતે પણ યાત્રાળુઓ માટે વ્યવસ્થા ઊભી કરી છે અને મંદિર પ્રશાસને, ટ્રસ્ટે અહીંયા તમામ યાત્રીઓ શાંતિથી દર્શન કરે એના માટે સુચારુ વ્યવસ્થા ઉપસ્થિત કરી છે. અંકલેશ્વરમાં પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલના કાફલાને દારૂ ઠીચેલી અવસ્થામાં BMW ચાલકે અટકાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. રાજ્ય કક્ષાના ઉર્જા, ખેતી અને પેટ્રોલિયમ મંત્રી સુરત થી ભરૂચ તરફ આવી રહ્યા હતા, ત્યારે પોલીસ પેટ્રોલિંગમાં મંત્રીનો કાફલો પસાર થઈ રહ્યો હતો. જે સમયે જૂના નેશનલ હાઈવે 8 ઉપર આગળ ચાલતી BMW કારના ચાલકે મંત્રીના કાફલાને અવરોધ્યો હતો. પોલીસે સાયરનો અને હોર્ન મારવા છતાં કાર ચાલકે ગાડી સાઈડ પર લેવાના બદલે અટકાવી દીધી હતી. મંત્રીનો કાફલો અટકી જતા અફરાતફરી મચી ગઈ હતી. કાર ચાલક પાસે પોલીસ પહોંચી ત્યારે તે પોલીસ ઉપર વરસવાનું શરૂ થઈ ગયો હતો. કેમ સાયરનો વગાડી રહ્યા છો? કયો મંત્રી છે? યુવાન પીધેલી અવસ્થામાં મળી આવવા સાથે પિસ્તોલ અને જીવત બાળ કારતૂસ મળી આવવા સાથે મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે, જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હસોદ માર્ગ ઉપર BMW કાર ચાલકે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના કાફલાને અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
મંગળવારે બપોરે રાજ્યકક્ષાના ખેતી ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલ સુરતથી વાયા ઓલપાડ હસુર અને અંકલેશ્વર થઈ ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા. મંત્રીનો કાફલો અંકલેશ્વર હસુર માર્ગ ઉપર કરડિયા કોલેજ પાસેથી ભરતના ન્યાય મંદિર સુધી અંકલેશ્વર ટ્રાફિક સ્કવોડના SSI અને ચાલક સહિત 4 પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ભરૂચી નાકાથી એક BMW કાર નંબર GJ16CB 4009 ને ચાલક મંત્રીના કાફલા આગળ પોતાનું વાહન ચલાવી રહ્યો હતો, જેને સરકારી કાફલાને સાઈડ આપવા સાયરન અને હોર્ન વગાડી ઈશારો કર્યો હતો, પરંતુ એને પોતાનું વાહન નહીં હટાવી સેલાદવાડ મસ્જિદની સામે પોતાની ગાડી માર્ગની વચ્ચે ઠોભાવી દીધી હતી અને મંત્રીના કાફલાને અટકાવી દીધો હતો, જેને પોલીસ જવાનોએ સમજાવવા છતાં તેને ઘેરવર્તન કરી કેમ સાયરન મારો છો, કયો મંત્રી છે તેમ કહી માથાકૂટ કરી ગાડી નહીં હતે તેમ કહી ગાડીને લઈને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે કાર ચાલક અને સાંઈ સુમન સોસાયટીમાં રહેતા હેતલકુમાર ભરત મોડીને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ નશાની હાલતમાં વાહન હંકારવાના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હેતલકુમાર મોડી નશાની અવસ્થામાં વાહન હંકારતો હતો. દારૂ પીવા માટે તેની પાસે પરમિટ પણ મળી આવી ન હતી. BMW કારમાં તપાસ કરતા દેશી ધોરણમાંથી કવર સાથેની ₹1,00,000ની પિસ્તોલ, 2 મેગેઝિન જેમાં જીવતા 12 કારતૂસ મળી આવ્યા હતા. કરજણ ખાતે મહિલા સુરક્ષા સમિતિ દ્વારા મહિલા ઉપર થતા અત્યાચાર મુદ્દે સેમિનાર યોજાયો હતો. કરજણ પોલીસ મથકમાં મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સુરક્ષા સમિતિની એક બેઠક કરજણ નગર સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તારની સુરક્ષા સમિતિની મહિલાઓની હાજરીમાં યોજાઈ હતી. આયોજિત બેઠકમાં મહિલાઓની સમસ્યાઓ વિશે વિસ્તૃત જણાવટ સાથે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનો મુખ્ય હેતુ સાંપ્રત આધુનિક યુગમાં મહિલાઓ પર જે અત્યાચારો થાય છે તે માટેનો હતો. હાલમાં જે નવી પરિસ્થિતિ સર્જાય છે તે અને પોલીસ અને પ્રજા વચ્ચે સુરક્ષા સમન્વય થઈ શકે, મહિલાઓને કઈ રીતે જાગૃત થઈ શકે અને મહિલાઓ વિશે જે કાયદાઓ છે અને પોલીસ મહિલાઓને કઈ રીતે મદદરૂપ બની શકે એ વિશે વિસ્તૃત છણાવટ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આજરોજ કરજણ પોલીસ સ્ટેશન ખાતે મહિલા સુરક્ષાને લગત સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સુરક્ષા સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેના અંદર કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના અંદર કરજણ ટાઉન અને કરજણના અન્ય ગામોના અંદરથી મહિલા સુરક્ષા સમિતિના અંદર જે બહેનો છે એ બહેનો, એ ઉપરાંત અન્ય જે બહેનો જે ઇન્ટરેસ્ટ રાખે છે બહેનો કે મહિલા સુરક્ષા બાબતે, એ બધા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને તેના અંદર મહિલા સુરક્ષાને લગત હાલના અંદર જે નવી પરિસ્થિતિ ઉદ્ભવી છે તે અને ભવિષ્યના અંદર મહિલા સુરક્ષા અંતર્ગત પોલીસ અને પબ્લિક બંને વચ્ચે એક સુરક્ષા સેતુ સમન્વય એક સેવા સેતુ આયોજન થઈ શકે એના અંતર્ગત ચર્ચા થયેલી મહિલાઓના સુરક્ષા બાબતે અને એમના સમાજના અંદરથી એમને પોલીસ શું ઉપયોગી થઈ શકે એ બાબતે. માં કયા કયા કાર્ય થઈ શકશે આ મહિલા સુરક્ષા સેતુ? મહિલા સુરક્ષાની જે મિટિંગનું અમારા ત્યાંથી આયોજન થયું એના અંદર ઘણા બધા મહિલા સુરક્ષાને લગતા ચર્ચા વિચારના અંદર થઈ આયોજન માટે. તો એના અંદર મહિલાનું પહેલાં તો હાલની જે પરિસ્થિતિના અંદર મહિલા ઉપર અત્યાચાર થતા હોય કે જે પણ પ્રકારના હોય કે શારીરિક શોષણ હોય અથવા તો અન્ય રીતે મહિલાઓને જે અત્યાચાર થાય છે તો એ કઈ રીતે મહિલાઓને જાગૃત કરવી અને એ બાબતે પોલીસ એમને મદદરૂપ શું થઈ શકે અને મહિલાઓ માટે કેટલા પ્રકારના કાયદા બનેલા છે તે પ્રમાણે તમામ પ્રકારની મહિલાઓને સુરક્ષા સમિતિના અંદર મિટિંગમાં ચર્ચા વિચારણા થઈ. ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા 42 કર્મચારીઓને છૂટા કરતા વિરોધનો વંટોળ ઉભો થયો છે. પાછી આપો અમને નોકરી, પાછી આપો અમને નોકરી, પાછી આપો અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. ગુજરાત ગેસ કંપનીમાં રાજદીપ એન્ટરપ્રાઇઝમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા 42 જેટલા કર્મચારી કે જેઓ સુપરવાઇઝર, ઓફિસ બોય, સફાઈ કર્મચારી, માળી તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ નવો કોન્ટ્રાક્ટ આવતા 10-12 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને ભૂલ વિના ફરજ પરથી મોકૂફ કરી દેતા કર્મચારીઓ દ્વારા કંપની ગેટ બહાર વિરોધ નોંધાવી માંગ કરી હતી કે ગુજરાત ગેસ કંપનીમાં ચાલતા કોન્ટ્રાક્ટમાં કેન્દ્ર સરકારના ધરાધોરણ મુજબ પગાર સાથે અન્ય હક આપવામાં આવે અને નોકરી પર પરત લેવાની માંગ કરી હતી. કર્મચારીઓ દ્વારા કંપનીની ગેટની બહાર વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે કર્મચારીને અટકાવી ધરપકડ કરી હતી. હું ગુજરાત ગેસમાં 20 વર્ષથી નોકરી કરું છું. મારી સાથે તમામ કર્મચારી કોઈ 20 વર્ષ, 25 વર્ષ, 15 વર્ષ, 10 વર્ષથી કામ કરે છે. આજે કંપનીએ અમને કીધા વગર, આજે અમારો કોન્ટ્રાક્ટ પૂરો થયો, અમને કીધા વગર અમને લોકોને કંપની પર લીધા નથી. અમને લોકોને કહે કે હવે તમારે કાલથી આવવાનું નથી.
પણ સાહેબને અમારે એ પૂછ્યું કે સાહેબ અમારી શું ભૂલ થઈ છે, તમે અમને કેમ નથી લેતા, અમારી શું ભૂલ છે, આટલા વર્ષથી તમારે ત્યાં ઈમાનદારીથી નોકરી કરી, અમે લોકોએ કોરોના કાળમાં આવી પરિસ્થિતિમાં અમે લોકોએ તમને મુસીબતથી અમે કામ કર્યું છે, ત્યારે અમે એવી એવી પરિસ્થિતિમાં તમને સાથ આપ્યો, જ્યારે સિક્યુરિટી અહીંયા હતી નહીં, અમે સિક્યુરિટી બનીને બી તમારી સાથે ફરજ બજાવી છે, ને આજે તમે અમે આ આપ્યું અમને લોકોને. કેટલા માણસ આજે અમે 43 માણસ નોકરી કરી ભરૂચ અંકલેશ્વર, આજે 43 માણસને એ લોકોએ કાઢી મીકાય. સાહેબ આવી પરિસ્થિતિમાં અમે લોકો કઈ ગઈએ, આજે અમારા બૈરી પોયરા છે, છોકરાઓ છે, આજે અમને કેવી રીતના લઈ ગયા, અમે કેવી રીતના જીવીએ, આજે અમે કીધા વગર ઇન્ફોર્મેશન વગર આ લોકો અમને કાઢી મીકાયા છે, હવે શું કરે આવી પરિસ્થિતિમાં, અમને કોઈ લખાણ નથી સાહેબ, કોઈ નોટિસ કે કઈ નથી આવ્યું, આવી પરિસ્થિતિમાં અમે શું કરીએ હવે સાહેબ. હું ગુજરાત શ્રમિક સંગઠન લેબર યુનિયનનો પ્રતિનિધિ છું. આજથી એક મહિના પહેલાં અમે ચાટોડીમાંની માંગણી કરી હતી કંપનીમાં, પણ માંગણી તો છોડો, અમે અમારા હિસાબે અમે જે માંગણીઓ કરી હતી કે આ લોકોને પગાર વધારો કરવામાં આવે, પગાર વધારો તો દૂરની વાત, આજે સંજોગ એવા આવી ગયા કે લોકો નોકરી છૂટા કરી દેવામાં આવેલા છે, જે કાયદેકીય યોગ્ય નથી ને અમે એનો વિરોધ કરીએ છીએ. કેટલા છેલ્લા આમાંથી જેટલા વર્કરો છે, મોસ્ટ ઓફ વર્કરો 15-20 વર્ષથી પોતાની સેવાની ફરજો બજાવે છે, પરંતુ તેમને ઈમાનદારીનું આજે કોઈ પરિણામ આપવામાં આવ્યું નથી, ને તેમ લોકોને વગર કારણે વગર નોટિસ આપ્યા વગર એ લોકોને છૂટા કરી દીધા છે, જે અમને મંજૂર નથી ને જેનો અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ. અમારી માંગ એવી છે કે અમારી નવી શરતોના હિસાબે અમને પરત નોકરીમાં લેવામાં આવે, અગર એ ના કરી શકતા હોય તો અમને 60 વર્ષનો અમારો જે નિવૃત્તિનો સમય છે ત્યાં સુધી અમને હિસાબ આપી દે, અમે સ્વેચ્છાએ છૂટું થવાનો સ્વીકાર કરીએ છીએ. અંકલેશ્વર દિવાર રોડ ઉપર આવેલા શ્રી દર્શન સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પોલીસ સૂત્રે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના દિવાર રોડ પર આવેલ શ્રી દર્શન સોસાયટીમાં રહેતા સંદીપ ઇન્દ્રવર્ધન રાણા સહપરિવાર દર્શનાર્થે અંબાજી મંદિરે ગયા હતા, જે તક લાભ લઈ તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મુખ્ય દરવાજાના નકુચો તોડી ઘરમાં પ્રવેશી મકાન 3 રૂમને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 1,15,700ની મત્તા પર હથફેરો કરી પલાયન થઈ ગયા હતા. બનાવ મામલે સંદીપ રાણાએ શહેર પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ સંદીપ ઇન્દ્રવર્ધન રાણા છે અને અમે સવારે શનિવારે સવારે 6 વાગ્યા જેવા અમે અંબાજી જવા નીકળ્યા હતા સહપરિવાર સાથે, અને રવિવારે સાંજે અમે અંબાજીથી પરત આવ્યા હતા. ત્યારે અમે આવીને જોયું તો અમારો ઘરનો દરવાજો તૂટ્યો હતો, અને અમે અંદર જઈને જોયું તો અમારે ઘરની તિજોરી તૂટી હતી અને એના કપડાં બપડા બી બધા સ્ટ્રેસ હતા, એટલે અમે બધું ચેક ચેક કર્યું તો અંદર અમારા લગભગ 50,000 જેવી કંઈ કેશ હતી અને સોનું મળીને 1,15,000 રૂપિયા જેવી અમે અમારી વસ્તુ ગઈ છે, અને એ અમે સિટી અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં અમે કમ્પ્લેન નોંધાવી છે અને અમે FIR કરાવી છે, જેથી અંકલેશ્વર સિટી પોલીસ આવીને ચેક કરે છે. તમારી શું માંગ છે, તમારા વિસ્તારમાં શું થયું? અમારા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારે થાય અને અંદર સીસીટીવી કેમેરા અને ચોરીનો જેવો માહોલ છે તે ઓછો થાય તેવી પોલીસ પાસે અમે માંગ કરીએ છીએ, જેથી અહીંના જે રહેવાસીઓ છે તે સુખીથી રહી શકે, શાંતિથી રહી શકે અને બહાર જઈ શકે. કોરોનાના કારણે 2 વર્ષ બાદ મહાશિવરાત્રિએ કાવી કંબોઈના દર્શન માટે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. જુઓ મહાશિવરાત્રિએ કાવી કંબોઈના અદ્ભુત દ્રશ્યો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ મહાશિવરાત્રિની મળસ્કે આવેલી દરિયાઈ ઓટમાં ભગવાન શિવ સ્વયંભૂ ભક્તોથી લુપ્ત થયા હોય તેવી દિવ્ય અનુભૂતિ થતી હોય છે. મળસ્કેની સવારે કે જેમ દરિયાઈ ભરતીમાં સમગ્ર કાવી કંબોઈનું મંદિર લુપ્ત જોવા મળી રહ્યું છે. સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગના સ્વયંભૂ ભક્તો માટે બહાર આવશે અને સમગ્ર શિવરાત્રિના દિવસ દરમિયાન ભગવાન શિવજીને શેરડીનો રસ દૂધનો અભિષેક બીલીપત્ર સહિત પૂજા અર્ચના કરવા સાથે સમગ્ર દિવસ દરમિયાન અહીંયા ભરતીગર મેળો યોજાશે અને બપોર બાદ પુનઃ એકવાર દરિયાઈ ભરતીમાં દરિયાઈ દેવ સ્તંભેશ્વર મહાદેવને જળાભિષેક કરવા માટે આવશે અને આ અદ્ભુત નજારો જોવા માટે હજારો ભક્તો પણ ઉમટી પડનાર છે. મહી સંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ જોવાની હોવાની માન્યતા પ્રવર્તે છે. મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાર સુધી રાહ જોવી પડે છે. આ સ્થળ ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ભરૂચ જિલ્લાના કાવી ગામના સ્તંભેશ્વર મહાદેવના મંદિરે છીએ. આજે મહાશિવરાત્રી છે, અહીં મહાદેવનું અનેરું મહત્વ રહેલું છે. અહીં મહાદેવની પૂજા અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. અહીંનો એક ઇતિહાસ છે કે તારકાસુર નામના રાજાએ ઘોર તપ કર્યું હતું, તેથી શિવજીએ પ્રસન્ન થઈને તેમને બ્રહ્માજી પાસે વરદાન માંગવા કહ્યું. તેમણે બ્રહ્માજી પાસે વરદાન માંગતા કહ્યું કે મને એક એવું વરદાન આપો કે મને 7 દિવસના પુત્ર સિવાય બીજું કોઈ નહીં મારી શકે.
તો બ્રહ્માજીએ તમને વરદાન આપ્યું, પછી તો તારકાસુરે હાહાકાર મચાવી દીધો. તેથી દેવો અને મુનિઓને હેરાન પરેશાન કરવા લાગ્યો. તેથી મુનિઓ અને દેવો એ શિવજી પાસે ગયા અને કહ્યું કે અમને તારકાસુરથી રક્ષા કરો. મારો પુત્ર કાર્તિકેય કે તેમને 7 દિવસમાં તમે મારી કાઢશે. તેથી તેઓ જ્યારે જન્મ્યા ત્યારે તેમને વ્રત કર્યો, પણ તેમને પશ્ચાતાપ થયો કે એ શિવજીના પરમ ભક્ત હતા અને તેમને એમને માર્યા. તેથી પશ્ચાતાપના પ્રમાણે તેમને અહીંયા શિવલિંગની સ્થાપના કરી. તે શિવલિંગ આજે સંભેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. અહીં શ્રાવણ માસમાં, કાર્તિકી માસમાં તથા સોમવારની અમાસમાં મેળો જમાય છે અને ખૂબ વધારે પ્રમાણમાં લોકો આવે છે. શ્રાવણ માસની અમાસના દિવસે અહીં મેળો ખૂબ મોટા પ્રમાણમાં જમાય છે. એસએમપી ન્યૂઝ, ભરૂચ. આજે મહાશિવરાત્રિના મહાપર્વએ સમગ્ર ગુજરાતભરમાંથી હજારો ભક્તો શિવજીના દર્શન માટે ઉમટી રહ્યા છે અને સાથે જ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે કાવી કંબોઈનો મેળો રદ કરાયો હતો, પરંતુ કોરોના નહીવત થતાં ફરી એકવાર મહાશિવરાત્રિના મહાપર્વથી કાવી કંબોઈનો મેળો લોકોથી ઉભરાઈ ઉઠ્યો હતો. કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ દર્શન માટે સમગ્ર ગુજરાતમાંથી ભક્તોનું ઘોડાપણ ઉમટી રહ્યું છે, જેના પગલે દરિયાની ભરતી ઓછી થતાં જ ભક્તોએ દર્શન માટે દોટ મૂકી હતી અને સવારથી જ મોટી માત્રામાં ભક્તો ઉમટી રહ્યા છે. શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજાપતિ ભવાનિ શંકર શિવ શંકર શંભો. શિવ હરિ શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજાપતિ ભવાનિ શંકર શિવ શંકર શંભો. શિવ હરિ શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજાપતિ ભવાનિ શંકર શિવ શંકર શંભો. શિવ હરિ શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજાપતિ ભવાનિ શંકર શિવ શંકર શંભો. શિવ હરિ શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજાપતિ ભવાનિ શંકર શિવ શંકર શંભો. શિવ હરિ શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજાપતિ ભવાનિ શંકર શિવ શંકર શંભો. શિવ હરિ શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજાપતિ ભવાનિ શંકર શિવ શંકર શંભો. શિવ હરિ શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજાપતિ ભવાનિ શંકર શિવ શંકર શંભો. શિવ હરિ શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજાપતિ ભવાનિ શંકર શિવ શંકર શંભો. શિવ હરિ શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજાપતિ ભવાનિ શંકર શિવ શંકર શંભો. શિવ હરિ શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજાપતિ ભવાનિ શંકર શિવ શંકર શંભો. શિવ હરિ શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજાપતિ ભવાનિ શંકર શિવ શંકર શંભો. શિવ હરિ શંકર નમામિ શંકર શિવ શંકર શંભો, હે ગિરિજા. તીર્થસ્થાનોની વ્યવસ્થાનો એક ભાગરૂપ છે. આખા ભારતમાં ઘણી બધી જગ્યાઓએ તીર્થસ્થાનોનું મહત્વ છે અને એ તીર્થસ્થાનોમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જતા હોય છે અને પોતપોતાની માન્યતા પ્રમાણે પરમાત્માની ભક્તિ કરતા હોય છે અને એ ભક્તિથી એમને ફલ પ્રાપ્ત થતા હોય છે. ભારત દેશમાં એક વર્ગ એવો છે કે જેને આ સંસ્કૃતિને ઊભી કરી છે. આજે કિસાન છે, આખો દિવસ ખેતરમાં મહેનત કરે, મજૂરી કરે અને ત્યાર પછી એના બાલ બચ્ચાઓ સાથે વર્ષમાં 1 વખત, 2 વખત, 5 વખત
યાત્રાઓ કરવા જતા હોય છે અને એ યાત્રાઓનો વિભાગ ભગવાન વેદવ્યાસ શાસ્ત્રોમાં લખેલું છે. આજથી લગભગ 5-6 હજાર વર્ષ પહેલાં ભગવાન વેદવ્યાસ ઈસ્કંદ મહાપુરાણની રચના કરી અને એ ઈસ્કંદ મહાપુરાણમાં 10 મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો, જેની લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સ્વયંભૂ જતા હોય છે. એમને માટે વ્યવસ્થા હોય કે ના હોય, લેકિન એમને પરમાત્મા સાથે પ્રીતિ છે, તીર્થો સાથે પ્રીતિ છે અને એ પોતાના પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા માટે જતા હોય છે અને તહીં સુખ અને શાંતિ અને આશીર્વાદ મેળવતા હોય છે. એમાંનું જ આ એક મંદિર છે ઈસ્કંદેશ્વર મહાદેવ, જ્યાં આજે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં આવવાના છે. અને આ લોકો જે આવે છે તો એનું મેઇન કારણ એવું છે કે ભગવાન વેદવ્યાસે લાખો વર્ષ પહેલાં ભગવાન ઈસ્કંદેશ્વર મહાદેવનું મહત્ત્વ પુરાણોમાં લખેલું છે અને જે પણ તીર્થસ્થાન ભારતમાં પૌરાણિક છે એ બધા જ તીર્થસ્થાનો ધમધમતા જ છે અને એમને આગળ પણ એ ધમધમતા જ રહેશે. મારે વાત કરું તો આજે મહાશિવરાત્રિ છે, આજે દિવસ દરમિયાન કેવા કાર્યક્રમો યોજાશે અહીંયા? મહાશિવરાત્રિના દિવસે અહીં 7 દિવસથી મહારુદ્ર યજ્ઞ ચાલે છે. આજે કોરોના કાલ છે અને કોરોના કાલ ફરીથી ભારત દેશમાં ન આવે એ ઉદ્દેશ્યથી મહારુદ્ર યજ્ઞની અહીં વ્યવસ્થા અને પૂજા કરવામાં આવી છે. ભારતમાં એના કરતો મોટો કોઈ યજ્ઞ નથી, એના કરતો કોઈ મોટી પૂજા નથી અને એ પૂજા દ્વારા ભગવાન ઈસ્કંદેશ્વર મહાદેવ પ્રસન્ન કરવા માટે હજારો ભક્તો અને સેંકડો બ્રાહ્મણો દ્વારા અહીં સરસ રુદ્રાભિષેક અને હવન કરવામાં આવેલું છે અને એનો જ ભાગરૂપ છે કે જેની આજે અહીં પૂર્ણાહુતિ છે અને આવનાર તમામ ભાવિક ભક્તોને મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેની સંખ્યા પણ હજારો ભક્તો અહીં મહાપ્રસાદ લેશે. અને અન્નદાન એ પણ મહાદાન છે, એ પણ પરમાત્માને પ્રસન્ન કરવા માટે એક યજ્ઞ જ છે અને એ બીજો યજ્ઞ પણ આ જગ્યાએ કરવામાં આવનાર છે. ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વિનાની થતા ભરૂચ શહેરની તમામ કચરા પેટીઓ ભરપૂર થતા વિપક્ષીઓએ પાલિકાના સીઓ સાથે બેઠક કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વિનાની હોય તેવું કહેવું ખોટું નથી. લાખો રૂપિયાની જમીન વાગરાના સાયખા ગામે વૈજ્ઞાનિક ઢબે ઘન કચરાના નિકાલ માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટમાં નાખવામાં આવ્યો હતો, પરંતુ ભરૂચ નગરપાલિકાની અને આવડતના કારણે વાગરાના સાયખા ગામની ડમ્પિંગ સાઇટ પર વિવાદો ઉભો થતા ભરૂચ નગરપાલિકાને કોઈ પણ જગ્યાએ ઘન કચરા નિકાલ માટે જગ્યા ન મળતી હોવાના કારણે સતત 15 દિવસથી વિવાદમાં ચાલી રહી છે. ત્યારે સૌ પ્રથમ ભરૂચના જેપી મોદી પાર્ક નજીક વાહનો ભરીને મુકતા સોસાયટીના રહીશોએ હોબાળો મચાવતા વાહનો બહાર કાઢવા પડ્યા હતા ને ત્યારબાદ પણ મુલ્લા ડમ્પિંગ સાઇટ ઉપર કચરાના નિકાલ માટેના પ્રયાસો કરતા ત્યાં પણ વિવાદ ઉભો થતા જીપીસીબીએ સ્થળ ઉપર નોટિસ ફટકારી હતી અને ત્યાર પછી પણ અંકલેશ્વરના અમરપાડા ગામે પણ ભરૂચ નગરપાલિકા કચરાના નિકાલના પ્રયાસ કરતા ત્યાં પણ ગ્રામજનો હોબાળો મચાવતા ભરૂચ નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ માટે જગ્યા ન મળતા સતત ભરૂચ શહેર ગંદકીથી ખટબટું જોવા મળી રહ્યું છે. ભરૂચ શહેરના સતત વાહનોથી ધમધમતા એવા વિસ્તાર અને ભરૂચ કલેક્ટર કચેરી નજીક જ ભૃગુ ઋષિ ઓવરબ્રિજ પાસે જ 2 કચરાપેટીઓ ઘન કચરાથી ભરપૂર જોવા મળી રહી છે. ક્યારે કચરા પેટીઓ એટલી ભરપૂર થઈ ગઈ છે કે કચરા પેટીમાંથી સમગ્ર ઘન કચરો રોડ ઉપર રજડતો જોવા મળી રહ્યો છે, જેના કારણે રખડતા ઢોળો પણ કચરા પેટીમાં અડીંગો જમાવતા જાહેર માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે ભરૂચ નગરપાલિકા વહેલામાં વહેલી તકે ડમ્પિંગ સાઇટના વિવાદનો નિકાલ લાવે તેવી માંગ સાથે વિપક્ષોએ ભરૂચ નગરપાલિકાના નવ નિયુક્ત સીઓ સાથે બેઠક યોજી હતી. આગામી દિવસોમાં નિર્ણય નહીં લેવામાં આવે તો ના છૂટકે વિપક્ષીઓ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. છેલ્લા 15 દિવસથી ભરૂચ શહેરના કચરાના પ્રશ્ન બાબતે નગરપાલિકાનું 25 વર્ષનું એક સરખી શાસન છે, પણ તે આજે વલખા મારી રહ્યું છે. આ બાબતે નગરપાલિકાના સભ્યો આ વિસ્તારના આગેવાનોએ સખત શબ્દોમાં સીઓ સાહેબ સાથે રજૂઆત કરી છે કે ભાઈ આટલા વર્ષો પછી આપણી પાસે સાયખાની જે સાઇટ આપણને ડમ્પિંગ સાઇટ તરીકે આપવામાં આવેલી છે, એ ડમ્પિંગ સાઇટ તમે ડેવલપ કેમ નથી કરતા? ડમ્પિંગ સાઇટ બંધ થયા પછી આપણી પાસે વૈકલ્પિક તરીકે ઘણી 2-5 સાઇટો પર ચર્ચા કરે, કોઈ પણ જગ્યાએ કચરો નાખવામાં આપવા પબ્લિક નાખવા નથી આપતી, તો પોલીસ બંદોબસ્ત હાથે પણ કોઈ પણ સંજોગોમાં સાયખામાં ડમ્પિંગ કરવાનું કામ સ્ટાર્ટ થવું જોઈએ. જો આના જગ્યાએ બીજી કોઈ જગ્યાએ હોતે તો શું નગરપાલિકા આમાં શું બેસી રહેતે? આ આંતરિક વિવાદ ને આંતરિક વિવાદના કારણે આ સાયખાની અંદર જમીન પર જે આપણું ડમ્પિંગ સાઇટ છે નગરપાલિકાની, ત્યાં નાખવા નથી દેતો તો બીજા ત્યાં પ્રાઇવેટ જગા ઉપર ગામ લોકો કેવી રીતે નાખવા દેવાના છે?
એક આંતરિક વિવાદના કારણે ભરૂચની પ્રજાને ગુમરાહ કરવા આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે અમે કરી દઈશું. જે ધાધા ભાષણો આપે છે, આજે છેલ્લા ભાષામાં વોર્નિંગ આપી છે, 24 કલાકમાં જો આનું નિરાકરણ ન આવે તો ભરૂચની પ્રજા નગરપાલિકાનો ઘેરાવો કરશે, કોંગ્રેસ પક્ષ એની સાથે જોડાશે. અને આજના વાયદા પ્રમાણે જે લોકો કહેવું છે કે 24 કલાકમાં અમે કરી આપીશું, એટલે આજના અમે એક આશ્વાસન પૂરતે રોકાયેલ છે, નહીં તો 24 કલાક પછી ફરીથી આનું એક આંદોલન રૂપે અમે ભરૂચ શહેર કોંગ્રેસ ઉપાડશે. કાવી ગામે જૂના મકાનની દિવાલ ધસી પડતા કોઈ જાનહાનિ નહીં પરંતુ મકાનને મોટું નુકસાન થવા પામ્યું હતું. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર કાવી ગામે મોટા ચકલા વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ સાલેહના જૂના ઘરની દિવાલનો એક ભાગ આજરોજ વહેલી સવારે એટલે કે 7:30 કલાકે પડી જતા તેના પરવાના અવાજના કારણે આજુબાજુના અને ફળિયાના લોકો અવાજ સાંભળી બચાવ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઘરમાં 5 વ્યક્તિઓ રહે છે, તેમાં ઘર માલિકના ધર્મપત્ની ખેતરમાં ગયા હતા અને દિવાલની નજીક 15-20 જેટલી બકરીઓ પણ બાંધી હતી, પરંતુ આ દિવાલ પડવાથી પરિવારના સભ્યો અને પશુધનને કોઈ નુકસાન થયેલ નથી. અને તેથી જ કહેવાય છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે, એ ઉક્તિ સાર્થક થઈ હતી. સદનસીબે બધાનો આબાદ બચાવ થયો હતો, જો કે ઘરના કાટમાળનું નુકસાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મોટા ચકલામાંથી જ એટલે કે આ ઘરના પાસેના રસ્તા પાસેથી જ મદ્રસામાં તેમજ મસ્જિદે અને શાળાએ અવરજવર કરવા માટેનો મુખ્ય રસ્તો હોય, પરંતુ આ ઘટના બની ત્યારે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી પસાર થઈ ન હતી, જેથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના છેલ્લા 2 વર્ષથી સૌથી વિશ્વસનીય બ્યુટી પેજન્ટ ડીવા મિસ ભરૂચ અને મિસિસ ભરૂચનું પેજન્ટ આયોજિત કરાયું હતું. 28 ફેબ્રુઆરી 2022 ના રોજ વિહાર લેક ગ્રીનરી રેસ્ટોરન્ટમાં ચાંદની મેકઓવર દ્વારા સંચાલિત દિવા 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. બંને કેટેગરીમાં 15 સિલેક્ટેડ પાર્ટિસિપેટ હતા, જેમાંથી 7 ફાઇનાલિસ્ટની પસંદગી કરવામાં આવી હતી. ન્યાયાધીશોની પેનલે મિસિસ ઇન્ડિયા ઇસ્ટ 2020 જયશ્રી સોની, ભૂતપૂર્વ ફાઇનાલિસ્ટ શ્રીમતી ઇન્ટરનેશનલ પેસિફિક શિલ્પા બહુરૂપી અને સૌંદર્ય નિષ્ણાંત ચાંદની ચૌધરીની રચના કરી હતી. પ્રેસિડેન્ટ રતન શૈલેજા સિંઘ દ્વારા પીડીજી દેવાંગ ઠાકોર, ડિસ્ટ મેમ્બરશિપ ચેર રતન અમરદીપ ગુનેટ, એક્ટર પાર્થ નેજામા, રોતરી પર્સન રતન ડોક્ટર વિક્રમ પ્રેમ કુમારની હાજરીમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. અંશુ કિરણ શુક્લાએ મિસિસ ભરૂચ દિવા 2022, આભા ભીમારીને મિસ ભરૂચ દિવા 2022નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ઇવેન્ટના અધ્યક્ષ રતન સિંધુ સુનિલ અને સહ અધ્યક્ષ રતન જયમની મહારોલે ખાતરી કરી હતી કે ઇવેન્ટ એક આકર્ષક સફળ બને. દિવા 2022 એ મહિલા સશક્તિકરણનું પ્રદર્શન કર્યું, જેમાં પરિણીત મહિલાઓ અને યુવાન છોકરીઓને તેમની કુશળતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપ્યું. Shit.
कम्युनिटी डेवलपमेंट चेरिटेबल ट्रस्ट अने युवा ग्रुप ऑफ जेएनएफसी द्वारा महाशिवरात्रि महोत्सव नो आयोजन करवामां आव्युं हतुं। महाशिवरात्रि निमित्ते सांजे 5 कलाके भगवान शिवजी नी भव्य शोभायात्रा जन विकास मंदिर थी शुरू करी सांजे 7 कलाके जन विकास मंदिरे समापन करवामां आव्युं हतुं, जेमां नगरना भाविक भक्तोए शोभायात्रा अने दर्शनो लाभ लीधो हतो। सांजे 7 कलाके भगवान शिवजीनी महाआरती जन विकास मंदिरे मंदिरना महाराजश्री द्वारा करवामां आवी हती, जेमां नर्मदा नगरना रहीशो उपस्थित रहीने दर्शनो लाभ मेळव्यो हतो। दर वर्षनी जेम मंदिर परिसरमां जेएनएफसी युवा ग्रुप द्वारा भगवान केदारनाथ मंदिरनी आबेहूब प्रतिकृति तैयार करवामां आवी हती, जेनो मोटी संख्यामां भाविक भक्तोए दर्शनो लाभ लीधो हतो। અવર જવર માં મુશ્કેલી સર્જાય છે, જેથી ટ્રાફિક જામ ની સમસ્યા વધે છે। બોરોસિલ કંપની માં મટીરિયલ ખાલી કરવા અને ભરવા આવતા મોટા મોટા કન્ટેનરો જાહેર રસ્તા પર પાર્ક કરવાથી ધોરી માર્ગ પર અવર જવર કરતા અન્ય વાહનો ને ભારે મુશ્કેલી સર્જાય છે। હાલમાં સ્ટેટ હાઈવે પર નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, જેથી કેટલાક સ્થળોએ ડાયવર્ઝન આપેલા છે, તો એક તરફ માર્ગના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ આ કંપની દ્વારા જાહેર માર્ગ પર જ આ વાહનો ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે આડેધડ પાર્ક કરવામાં આવે છે, જેથી ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ વધારો થયો છે, જેથી અકસ્માતનો ભય પણ વધ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જતા લોકો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે, તેમજ ઝઘડિયા જીઆઈડીસીમાં હજારો લોકો રોજગાર અર્થે આવે છે તે પણ આ રસ્તાનો જ ઉપયોગ કરે છે। તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવે તે જરૂરી બન્યું છે। ઔરંગાબાદ ખાતે નેશનલ ઓપન ટેકવોન્ડોમાં અંકલેશ્વરના બાબુ રાજનને સિલ્વર મેડલ સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું। ઔરંગાબાદ ખાતે નેશનલ ઓપન ટેકવોન્ડો સિલેક્શનમાં અંકલેશ્વર ગુજરાતના બાબુ રાજને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું અને સિલ્વર મેડલના વિજેતા થયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં તેમને નિમણૂક થઈ છે।
આ બદલ અંકલેશ્વર ખેલ પ્રેમીઓમાં હર્ષ ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે. બાબુ રાજાને બીજું સ્થાન મેળવતા રેલવે સલાહકાર બોર્ડના સદસ્ય અન્ય પાંડે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેન્કો વોન્ડો એસોસિએશનના પ્રમુખ મુકેશ જૈન, સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિએ સુચિત પાંડેએ બાબુ રાજનને શુભેચ્છા પાઠવી સન્માન કર્યું હતું. મેરા નામ બાબુ રાજન હૈ. પિછલે 30 સાલ સે મેં ઇન અંકલેશ્વર મેં તાઇકોન્ડો ક્લાસેસ ચલાતા હું. અભી નેશનલ ગેમ્સ મેં ટૂર્નામેન્ટ થા ઉસમે મેં પાર્ટિસિપેટ કિયા 10 સાલ કા બાદ. ઓલમોસ્ટ 1500 પાર્ટિસિપેટ થા ઉધર. અમારા કેટેગરી મેં 150 લોગ પાર્ટિસિપેટ કિયા થા. ઉસમે સે મેં સેકન્ડ પોઝિશન આયા. और मेरा फर्स्ट पोजीशन आया वो महाराष्ट्र से था. अभी हम लोग सेलेक्ट हुआ साई में. साई मीन्स स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया से. और उन लोग अभी कैंप ऑर्गेनाइज करेगा. कैंप में अगर सेलेक्ट हो गए तो वर्ल्ड ताइक्वांडो में मैं पार्टिसिपेट कर पाएगा. अंत में फरी एक नजर आज ना मुख्य समाचार पर. પૂર્વ પટ્ટી ની અવધૂત સોસાયટી નજીક આટલા તોફાને ચડ્યા વાહન ચાલકો માં પકડાટ. દેવમોગરા પાંદુડી માતાજી ના મંદિર 5 દિવસીય મેળા નો પ્રારંભ. 2 દિવસ થી હજારો ભક્તો નું માનવ મેળા માં ઉમટ્યું. ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ બિનાની. ભરૂચ ના તમામ વિસ્તાર ની કચરા પેટીઓ ભરપૂર. વિપક્ષીઓ એ આંદોલન ની આપી ચીમકી. અંકલેશ્વર માં પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલ ના કાફલા ને રોકનાર દારૂડિયા સામે ગુનો દાખલ. પિસ્તોલ કારતૂસ પણ મળી આવ્યા. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રો, માં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે. જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પૂર્વપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે.